Assalamualaikum warahmatullahi wabarakatuh. Vidyarthi mitro, vishay ganit ma prakaran 3 sankhya sathe ramat. Ema apne aaje agal thoda vadhiye. Nicheni sankhyao na gusa shodho. Gusa etle ke gusa a tame 5ma dhoran ma kadach sikhine aavya j hasho. Gusa etle ke guruttam samanya avayav. Guruttam etle ke mota ma moto. આ સંખ્યાઓનો સૌથી મોટામાં મોટો અવયવ શોધવાનો તેને આપણે ગુસા કહેવાય તો ગુસા અવિભાજ્ય અવયવની રીતિ શોધી શકાય તમને ગયા ફિલ્મમાં અવિભાજ્ય અવયવ શોધવાની રીત શીખવીને આવું યાદ આવે છે તો એવી રીતે આપણે ગુસા શોધી શકાય ચાલો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો 2 ની ચાવી ચાલે બરાબર તો અહીંયા 2 ની ચાવી લગાવીશું આપણે 2 નો ઘડિયો 18 સુધી બોલો 2 નવામ 18 બરાબર હવે તો હવે બેની ચાવી ની ચાલશે બરાબર ત્રણની ચાવી ત્રણ 49 અને 3 13 બરાબર છે એટલે 24 એકમનો અંક 4 છે એટલે બેની ચાવી ચાલશે 24 ના તમને આવી રીતે ની આવે તો ભાગાકાર કરીને શોધવાનું તમને ગયા વખતે શીખવેલું 2 1 2 અને 2 2 4 બરાબર છે હવે બેનો ઘડિયો 12 સુધી બોલો 2 6 12 બેનો જ આવીના છે 2 46 અને 3 13 જો વિદ્યાર્થી મિત્રો બરાબર છે હવે આપણે એના અવયવો લખીએ 18 ના અવયવ કયા કયા આવ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 24 ના લખો 24 ના આવ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર હવે બંને સંખ્યામાં જે અવયવો સામાન્ય છે એટલે કે સરખા છે એને આપણે ગોળ કરીએ જો 2 બંનેમાં છે એને સર્કલ કરો બરાબર છે એવી રીતે આ 3 જુઓ બંનેમાં છે એને સર્કલ કરો હવે બીજો 3 ઉપર છે નીચે નથી બરાબર છે એટલે 18 અને 24 નો ભૂસા શું આવશે કયા કયા સામાન્ય છે 2 તો 2 ગુણ્યા 3 તો 3 2 4 6 જવાબ શું આવશે 6 આને કહેવાય ભૂસા બરાબર એવી રીતે અહીંયા જો ત્રણ રકમ આપેલી છે 30 48 અને 54 બરાબર આ ત્રણે ત્રણનું એવી રીતે અવિભાજ્ય અવયવની રીતથી આપણે શું ભૂસા શોધવાનું એના અવયવ મેળવવાના એકમનો અંક 0 છે એટલે 2 ની ચાવી ચાલશે બરાબર 2 1 2 1 / 2 2 5 10 તમને આવી રીતે ડાયરેક્ટ કરતા નહીં આવડે તમને મેં કીધેલું કે સાઈડ પર રફ સ્ટામ્પ પર 30 ભાગ્યા 2 કરીને જોવાનું બરાબર હવે 5 છે એકમનો અંક એટલે 2 ની ચાવી ચાલશે 9 3 ની ચલાવો 3 ના ઘડિયામાં 15 આવે છે 3 5 15 બરાબર ને 5 1 5 જો હવે અહીંયા પણ એકમનો અંક 8 છે એટલે 2 ની ચાવી ચાલશે 2 2 4 2 6 8 હજી પણ 2 ની ચાલશે કેમ કે એકમનો અંક 4 છે 2 1 2 2 2 ની 4 2 6 12 2 4 6 અને 3 1 3 બરાબર એવી રીતે 54 એકમનો અંક 4 છે એટલે 2 ની ચાવી ચાલશે 2 1 2 2 2 4 5 માંથી 4 જાય તો 1 વધા 14 થયા 2 7 14 જુઓ બરાબર હવે 27 એકમનો અંક 7 છે એટલે 2 ની ચાવી ચાલશે 9 3 ના ઘડિયામાં 27 આવે છે જુઓ 3 નવામ 27 તો 3 નવામ 27 9 એટલે 3 તાલી 9 3 1 3 જો વડજાના આપણને અવયવ મળી ગયા હવે અવયવને નીચે લખવાના 30 ના અવયવ કયા કયા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 48 ના કયા કયા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર છે અને 54 ના કયા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે 3 3 માં જે સરખા આવે તે અવયવો શોધો જો આ 2 3 3 માં સરખા શોધવાના 2 મળ્યા આપણને બીજું 3 છે હા જુઓ 3 બરાબર બીજા કોઈ અવયવ 3 3 માં આપણને સરખા મળતા નથી તો આનો ભૂસા શું આવશે 3 3 નો ભૂસા સરખા કયા કયા મળ્યા 2 ગુણ્યા 3 એટલે 2 તારી 6 સમજ પડી ગઈ બધાને તમારી ગણિતની નોટબુકમાં સારા અક્ષરેથી આ બોટ કાર્ય ઉતારવાનું રહેશે જઝાકુમુલ્લાહ